अमारा संवाददाता किंजल मिश्राए बीजेपी राज्यसभा उम्मीदवार रमीलाबेन बारा साथे खास बातचीत करी छे, आओ सांभळीए। રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન થશે ત્યારે આપણી સાથે ભાજપના ઉમેદવાર રમીલાબેન બારા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ। ગણતરીની મિનિટોમાં મતદાન શરૂ થઈ જશે અને સાંજ સુધીમાં પરિણામ આવશે। જીતને લઈને કેટલા આશ્વસ્ત છો રમીલાબેન? 9 વાગે મતગણતરી થવાની છે અને મતદાન થવાનું છે અને સાંજે મતગણતરી થશે ત્યારે હું ચોક્કસ જણાવી દઉં કે અમારા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવાર અમે જીતવાના છીએ। એક તરફ કોંગ્રેસનો પણ એવો દાવો છે કે કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે, જ્યારે બેઠકો ચાર જ છે, તો નથી લાગતું કે કોઈ એક બેઠક પર ક્યાંક ને ક્યાંક ચૂક થશે? અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે, અમારા શ્રેષ્ઠીઓ જ્યારે અમને ટિકિટ આપીએ ત્યારે ચોક્કસ એનું ગણિત હોય અને સાંજે જ્યારે ગણિત મતદાન બહાર આવશે ને ત્યારે ચોક્કસ જોઈ શકશો કે અમારા ત્રણ ઉમેદવાર જીતેલા હશે। રમીલાબેન, પહેલી વાર એવું જોવા મળ્યું કે રાજ્યસભાની ચૂંટણી પહેલા બેઠકોનો દોર ચાલ્યો, સીએમ નિવાસસ્થાને રાત્રે 1 વાગ્યા સુધી બેઠક થઈ, ગઈકાલે મોડી રાત સુધી બેઠક થઈ। ક્યાંક ધારાસભ્યોને આ વખતે ભાજપને પણ સમજાવવામાં ક્યાંક તકલીફ આવી રહી છે, ક્યાંક વિદ્રોહના સૂર ઉભા થઈ રહ્યા છે? ના, બિલકુલ એવું નથી। સ્વાભાવિક છે, આજે મતદાન હોય ત્યારે ભેગા થાય છે, એટલે એક ભેગા થવાના ભાગરૂપે બધા મળ્યા હતા અને એવો તમે જોઈ શકો છો કે કોઈ એક જગ્યાએ રાખવામાં પણ નથી આવ્યા, પોતપોતાને સ્વતંત્ર રીતે પોતાના ઘરે રહીને આજે 9 વાગે મતદાન કરવા આવશે, એટલે અમારે ત્યાં કોઈ અસંતોષ હોય એવું જણાતું નથી। જીત માટે કેટલા અસ્વસ્થ છો? બિલકુલ સ્વસ્થ છું, ખુશી વ્યક્ત કરું છું કે સાંજે મતગણતરી થશે ત્યારે અમારા ત્રણેય ઉમેદવારો જીતેલા હશે। એક સામાન્ય કાર્યકર્તાથી આપની જે કારકિર્દી હતી શરૂઆત થઈ હતી, જીતશો તો સાંસદ બનશો, રાજ્યસભા સુધી જશો, પ્રાથમિકતા કયા મુદ્દાઓની રહેશે? આપણે ખૂબ સરસ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ને ત્યારે જાતિવાદથી પર ઉઠીને બિલકુલ